ચલો ગુડ મોર્નિંગ. ધોરણ છે 7, વિષય છે હિન્દી. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શું ભણ્યા હતા? તો ભણ્યા હતા ચેપ્ટર 8મું, મુસ્કાન કે મોતી, એનું ભાષાંતર કરાવેલું હતું. આજે આપણે એનું અભ્યાસ જોઈશું. ચલો અભ્યાસમાં શું કહે છે તો જુઓ બધા. અભ્યાસની અંદર એવી વાત કરવામાં આવી છે, પ્રશ્ન પહેલો, ઇકાઈ મેં દિયે ગયે ચુટકુલો કો દો દો કી ટુકડી મેં અભિનય કે સાથ પ્રસ્તુત કીજીએ. જો આ કરવાનો નથી, આ આપણે આ નથી કરવાનો. પછી બીજો પ્રશ્ન છે, આપ સુને હુએ મજેદાર ચુટકુલે સુનાઈએ, તો આમાં શું કરવાનું? તમને જે આવડતા હોય ને જોક્સ, એ 2 થી 3 લખી નાખવાના છે. પ્રશ્ન 3, ઉદાહરણ કે અનુસાર એક શબ્દ રખ કર ચુટકુલા બનાવીએ. તો ઉદાહરણ આપ્યું છે, જુઓ. શિક્ષક, હેતલ મીઠાઈ નહીં ખાતી, ઇસમે હેતલ ક્યાં હે? તો છાત્ર, મૂર્ખ. મૂર્ખ જ કહેવાય ને, મીઠાઈ તો બધાને ભાવતી જ હોય પણ છતાં હેતલ મીઠાઈ ખાતી નથી, તો હેતલ શું કહેવાય? તો છાત્ર જવાબ આપે છે કે હેતલ મૂર્ખ કહેવાય. પછી પેલું, માં, બેટા ઘર મેં કૂતા કેસે આ ગયા? તો એનો છોકરો શું જવાબ આપે? બેટા ચલ કરી કે ચાલીને આવી ગયો. એમ નથી કહેતો કે આપણે ઘરનો જે ગેટ ખુલ્લો હતો તો કૂતરો આવી ગયો, પણ શું કહે? મમ્મી ચાલીને આવી ગયો. દુકાનદાર, આપ કબસે ખડે ખડે ચીજો કો દેખ રહે હે, આપકો ક્યાં ચાહીએ? તો જો ગ્રાહક શું કહે છે, મોકા. એ કે તું આગો પાછો જાન તો હું મોકો જોઈને ચોરી કરી લઉં. બરાબર, બોલો. પૂછે છે, તમે ક્યારના ઊભા છો, ઊભા ઊભા જોવો છો, તમારે શું જોઈએ છે? ગ્રાહક કે મોકો જોઈએ, તું આગો પાછો જા તો હું ચોરી કરી લઉં. ત્રીજું, ન્યાયાધીશ, બેંકા દરવાજા તોડને કા કારણ બતાવો. ચોર, તાલા. એ કે તે બેંકનો દરવાજો તોડ્યો, એનું કારણ શું હતું? ચોરું કે તાળું? તાળું તોડ્યું નાખ્યું મેં. ચોથું, એક ભૂલક્કડ આદમી અપને ઇલાજ કે લીએ હસ્પતાલ ગયા ઓર અપની ભૂલ જાને કી બીમારી કે બારે મેં બતાયા. એટલે કે એક ભૂલક્કડ માણસ, એટલે જેને યાદ ન રહે ને એને ભૂલક્કડ માણસ કહેવાય. એ આદમી એના ઇલાજ માટે, એટલે કે એની સારવાર માટે દવાખાને ગયો અને તેની ભૂલ શું છે, એટલે કે ભૂલ, ભૂલવાની આદત છે ને, તે બીમારી એને કીધું કે બીમારીનું તમે મને બતાવો. ડૉક્ટર, યો આદત આપકો કબસે હે? એ પૂછે છે, તમને આ આદત ક્યારથી છે? તો ભૂલક્કડ, યાદ નથી, કે મને યાદ જ નથી કે ભૂલવાની આદત ક્યારથી છે તે. ચલો પ્રશ્ન 3 આપણે કર્યો કમ્પ્લીટ. બરાબર, હવે પ્રશ્ન 4માં શું કહે છે? ફસોગે ફિર ભી હસોગે, નિમ્નલખિત પ્રશ્ન કે ઉત્તર હા યા નામે દીજીએ. એમ કે તમે હા પાડશો તોય ફસશો અને ના પાડશો તોય ફસાઈ જશો. બરાબર, તમે જવાબ આપો. પેલું શું કહે છે? ક્યાં તુમ્હારે ઘરવાલે જાણતે હે કે તું મૂર્ખ હો? આપણને જે પ્રશ્ન પૂછે છે, તમારા ઘરવાળાને ખબર છે કે તમે મૂર્ખ છો? તો કે ના, નથી ખબર. ક્યાં તું અકેલે હી પાગલ હો? ના, આખું ઘર પાગલ છે. કે ક્યાં તમે એકલા જ પાગલ છો? હા કયો તોય, ના કયો તોય. મેરે દિયે હુએ 500 રૂપિયા ખર્ચ કર દઈએ? તો કે હા. એમ પૂછે છે, મેં તમને 500 રૂપિયા આપ્યા, એનો ખર્ચો કરી નાખ્યો? તો કે હા. ક્યાં અમે હર પ્રસંગ ઓર હર જગ્યા પર હસતે રહેના ચાહીએ કારણ સહિત બતાવીએ. શું કહે છે કે કોઈ પણ જગ્યા હોય આપણે હું સદાયને માટે ઓલવેજ હસવું જ જોઈએ. તો શું છે એનો જવાબ? શું આવશે? હસના તભી ઉચિત હે જબ કોઈ હસને વાલી બાત હો. હસવું ત્યારે જ જોઈએ કે હસવા જેવી વાત હોય, પછી વગર પોકટ નાસે તો આપણને પાગલમાં આવી જઈએ. બરાબર, આપણને બધા પાગલ કે. અમારા વ્યવહાર પ્રસંગના કુલ હોના ચાહીએ હર પ્રસંગ પર ઓર હર જગ્યા હસના મૂર્ખતા અશિષ્ટતા ઓર પાગલપન કા સૂચક હે. એટલે એવું કહેવાય કે જ્યાં હસવા જેવું હોય ને ત્યાં જ હસવું જોઈએ, પછી દરેક જગ્યાએ હસીએ. કોઈક બીમાર પડ્યો હોય ને હસીએ તો એ મૂર્ખતાવાળું કહેવાય, કોકને વાગ્યું હોય તો હસીએ તો આપણે પાગલ છીએ એવું કહેવાય. બરાબર, દરેક જગ્યાએ હસવું જોઈએ નહીં. બરાબર, એટલે કયા કયા પ્રશ્નો લખવાના છે? તો પ્રશ્ન પહેલો નથી લખવાનો, બીજો લખવાનો છે, ત્રીજો લખવાનો છે અને ચોથો લખવાનો છે અને 5મો લખવાનો છે. બરાબર, પડી ગઈ બધાને ખબર? આપણા અભ્યાસમાં પહેલા પ્રશ્ન સિવાય બધા પ્રશ્નો લખવાના છે. અભ્યાસ પૂરો. હવે સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન આપણને શું કહેવા માગે છે કે આપકે જીવન મેં કઈ પ્રસંગ એસે ભી ઘટે હોંગે જબ કિસી ગંભીર યા સરળ બાત પર આપ યા આપસે જુડે અન્ય કોઈ કુછ બોલે હોગે ઓર હસીકા માહોલ બન ગયા હોગા. યહી તો હે કે ચુટકુલે એસી બાતે યાદ કીજીએ ઓર ચુટકુલે કે રૂપ મેં લિખીએ. એમ કહે છે કે તમારી પાસે એવો કોઈ મોકો હશે, એવી કોઈ વસ્તુ બની ગઈ હશે પ્રસંગની અંદર કે તમને આંખો બધા હસવા લાગ્યા હશે અને એવો માહોલ ઊભો થયો હશે, તો તમે યાદ કરીને લખો. તો દાદાજી, પોત્ર કે મિત્ર હશે? કયો રાજુ, આજકાલ દેખાઈ નહીં દેતા હો? એટલે પૂછે છે કે કેમ આજકાલ તું કંઈ જોવા મળતો નથી? રાજુ, આજકાલ બહુ જ કમ આવતા હો, એટલે કે આજકાલ હું બહુ ઓછો આવું છું. દાદાજી, બહુ જ કમાતે હો?
यह तो बहुत अच्छी बात है, जो दादा तो बेरा हो એને તો કાંઈ સંભળાતું ન હોય એટલે એ કંઈક બીજું જ સમજે છે. એ કે લે બહુ જ કમા છો, બહુ જ કમાઈ લઈ છો, એ કહે તો બહુ જ સારી વાત કહેવાય. ઓલો એમ કહે છે કે કમાતા હો એટલે થોડોક ઓછો આવું છું, તો દાદા તો કહે બહુ કમા છો તું, બહુ સારી વાત કહેવાય. પછી બીજું હોય છે દેખો બિજલી આ ગઈ, એટલે કે જુઓ વીજળી આવી ગઈ, લાઇટ આવી ગઈ. દાદાજી બિજલી કો બિલ્લી સમજ કર, દાદાજી વીજળીને બિલ્લી એટલે કે બિલાડી સમજે છે. અને શું કહે છે, ઇસ બિલ્લી ને તો નાક મેં દમ કર દિયા હૈ, દૂધ ફૂલા હો તો ઢક દે બેટા, કલ તો સબ પી ગઈ થી. દાદા બિજલીને બિલ્લી સમજે છે નું કે નાકે દમ લાવી દીધો છે, બરાબર, કાલે દૂધ ખુલ્લું હોય તું ને તો પી ગઈ હતી. બેટા તું જરાક ઢાંકણું ઢાંકી દે, દાદા બેરા હશે ને કંઈ સંભળાતું નહીં હોય. દાદા શું, પેલા છોકરાઓ શું કે અને દાદા શું સમજે, એના જેવું થાય છે. પછી પ્રશ્ન બેમાં શું કીધું છે, ચલો આજ સુધી આપણે આટલું રાખીએ, નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રશ્ન બેથી આપણે પ્રશ્ન ચાર સમજાવીશું, બરાબર. પડી ગઈ બધાને ખબર, એટલે અભ્યાસમાં આપણે શું લખવાનું છે, પ્રશ્ન બેથી પાંચ અને સ્વાધ્યાયનો પહેલો, બરાબર. આવજો.